સુરતમાં પ્રતિબંધ હોવા છતાં આજે પણ અસામાજિક તત્વો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે ફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારના નામે વાયરલ વિડીયોમાં આતશબાજી વચ્ચે તલવારથી કેક કપાતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. મયુર નામના ઈસમના જન્મદિવસની કરાયેલી જાહેરમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થયો છે. તેને લઈ ડિંડોલી પોલીસ આરોપી સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં પ્રતિબંધ હોવા છતાં આજે પણ અસામાજિક તત્વો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે ફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારના નામે વાયરલ વિડીયોમાં આતશબાજી વચ્ચે તલવારથી કેક કપાતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. મયુર નામના ઈસમના જન્મદિવસની કરાયેલી જાહેરમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થયો છે. તેને લઈ ડિંડોલી પોલીસ આરોપી સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં પ્રતિબંધ હોવા છતાં આજે પણ અસામાજિક તત્વો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે ફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારના નામે વાયરલ વિડીયોમાં આતશબાજી વચ્ચે તલવારથી કેક કપાતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. મયુર નામના ઈસમના જન્મદિવસની કરાયેલી જાહેરમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થયો છે. તેને લઈ ડિંડોલી પોલીસ આરોપી સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં પ્રતિબંધ હોવા છતાં આજે પણ અસામાજિક તત્વો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે ફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારના નામે વાયરલ વિડીયોમાં આતશબાજી વચ્ચે તલવારથી કેક કપાતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. મયુર નામના ઈસમના જન્મદિવસની કરાયેલી જાહેરમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થયો છે. તેને લઈ ડિંડોલી પોલીસ આરોપી સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં પ્રતિબંધ હોવા છતાં આજે પણ અસામાજિક તત્વો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે ફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારના નામે વાયરલ વિડીયોમાં આતશબાજી વચ્ચે તલવારથી કેક કપાતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. મયુર નામના ઈસમના જન્મદિવસની કરાયેલી જાહેરમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થયો છે. તેને લઈ ડિંડોલી પોલીસ આરોપી સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.